विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान एंजल ग्रुप ट्यूशन, आकाश पटेल। विद्यार्थी मित्रों, आपणे पाठ 4 गया लेक्चर में जोयेलो। आज आपणे पाठ 5 प्राकृतिक प्रकोपो, बराबर, एना विषे चर्चा करिए। प्रस्तावना आपी छे जे आपणे कामनी नथी, बराबर, अने परीक्षामां पूछाती पण नथी, बराबर। हवे आपणे जोईए કે ભૂકંપ પહેલી, હવે પહેલાં આપણને એ ખબર પડવી જોઈએ કે પ્રાકૃતિક પ્રકોપ બે પ્રકારનો હોય છે, બરાબર, એક માનવસર્જિત અને બીજું છે કુદરતી, બરાબર। પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, બરાબર। કુદરતીમાં ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારને કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડાને દાવાના, બરાબર। અમુક તમારા ધોરણ 9માં આવશે કે અમુક માનવસર્જિત જે આપત્તિ છે, બરાબર, એ તમારા ધોરણ 9ની અંદર આવશે, અને આ જે એક છે બધી કુદરતી આપત્તિ। હવે પહેલું જોઈએ ભૂકંપ। પૃથ્વીના પેટાળમાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂમિનો અમુક સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી સુજાય ધ્રુજી ઉઠે છે, બરાબર। તો આકસ્મિક ધ્રુજારીને શું કહેવાય? ભૂકંપ કહેવામાં આવે છે। 2001ની અંદર, બરાબર, ભૂકંપની ઘટના બનેલી, બરાબર। એમાં આ બધું જ શું છે, જે બિલ્ડિંગો, મોટા બિલ્ડિંગો, બરાબર, ઘરો, રસ્તાઓ, આ બધું શું છે, હલવા માંડ્યું હતું। ધ્રુજારી કહેવાય આ પ્રકારનું, આકસ્મિક ધ્રુજારી કહેવાય। એટલે ભૂકંપ તમે જુઓ કે ગમે ત્યારે થઈ શકે છે। હમણાં લોકડાઉનની અંદર પણ ભૂકંપની ઘટના બનેલી છે, બરાબર। ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે। આ બધી વ્યાખ્યાઓ છે, એક એક માર્કમાં પૂછાય, બરાબર। ભૂકંપ પ્રક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે, જેને આપણે શું નામ આપ્યું છે, ભૂકંપ કેન્દ્ર, બરાબર, એપિક સેન્ટર એને કહેવાય છે, એપી સેન્ટર એટલે એનું મુખ્ય કેન્દ્ર બિંદુ કહેવાય, કે જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ। ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે, આંતરિક પ્રક્રિયા છે, કેવી છે, પૃથ્વીની આંતરિક ફેરફારને કારણે આ ઘટના બને છે, બરાબર। આંતરિક ભૂસંચલનને કારણે શું છે, ભૂકંપની ઘટના બનતી હોય છે, એટલે શું છે, હલવાની ધ્રુજારી આપણે કહીએ છીએ, બરાબર। નીચે ઊભા હોય તો તમને જલ્દી ખ્યાલ ના આવે, પણ જે અમે ઊંચાઈ પર ઊભા હોય તો જલ્દી ખ્યાલ આવે કે ભૂકંપની ઘટના બની છે એમ કહેવાય, બરાબર। ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપની આપણે વ્યાખ્યા જોઈ। હવે એના પછી કહે છે, ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે, ધીમે 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 બધી જગ્યાએ શું છે, ભૂકંપ ફેલાતો જાય છે, તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર શું છે, ફેલાવે છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે, બરાબર। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકના સ્થળે જાઓ કે કેન્દ્રને સ્થળે જાઓ તો ભૂકંપ નિર્ગમન કેન્દ્રનું નામ આપ્યું છે એને। ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવવામાં આવે છે। હવે જેમ જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેમ અસર કેવી થાય છે, ઓછી થતી જાય છે। કેન્દ્રબિંદુથી આપણે ભૂકંપ જે આવેલો એ કચ્છના અંજારમાંથી, ત્યાંથી એની કેન્દ્રબિંદુ હતું અને ત્યાંથી શરૂઆત થઈ। હવે આપણે તો કચ્છ ઘણું દૂર છે, એટલે આપણે જેમ જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેમ અસર કેવી થાય છે, ઓછી થતી જાય છે। હા, નજીકના ભાગોમાં શું છે, વધારે અસર થાય છે, બરાબર, દૂરના સ્થળે ઓછી અસરો થાય। કોઈપણ પ્રદેશમાં ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબી, કેટલા રિએક્ટર સ્કેલનો, રિએક્ટર સ્કેલમાં મપાય એ ભૂકંપ રહેલો છે એ એની પર છે। ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણી શકાય છે, એવું યંત્ર જ છે કે ભૂકંપની શરૂઆત એટલે કેન્દ્રબિંદુ ક્યાં હતું એ મશીન દ્વારા ખબર પડે, આલેખક યંત્ર છે, અને એ કેટલી તીવ્રતાનો હતો, બરાબર, એના પરથી તમે આ વસ્તુની જાણકારી મેળવી શકો છો। ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે, જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ। આ ભૂકંપના 3 કારણોને લીધે, બરાબર, ભૂકંપની ઘટના શું છે, બનતી હોય છે, બરાબર। હવે જ્વાળામુખી શું છે, વોલ્કેનો આપણી ભાષામાં કહીએ ને તો, જ્વાળામુખી એટલે ભૂમિ સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ, તિરાડ કહે છે, ફાટ એટલે તિરાડ કે છિદ્રનું નામ, જેમાં થઈને ધગધગતો લાળચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ, અન્ય વાયુમાં ભૂસપાટી તરફ શું છે, આવવા માંડે છે, બરાબર। વોલ્કેનો આપણી ભાષામાં શું કહેવાય, વોલ્કેનો, જેમાં ધગધગતો લાળચોળ મેઘમાં હોય, આપણે અહીંયા ઘટનાઓ નહીં બનતી પણ બહારના ક્ષેત્રમાં એટલે બહારના દેશોમાં આ ઘટનાઓ બનતી હોય છે, વિવિધ કદ અને આકારના ખડક
ના રાખ, વરાળ અને વાયુઓનો ભૂસપાટી તરફ આવવાનું. હવે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય ચાર કારણો: પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાનું ભૂસપાટી તરફનું વહન. હવે જ્વાળામુખી વિસ્ફોટ થાય, જ્યારે આ વિસ્ફોટ થાય ને ત્યારે આજુબાજુનું બધું શું છે સળગવા માંડે છે. એટલો જોરદાર ફાટે કે આજુબાજુના જે જંગલ વિસ્તાર હોય કે ખડક વિસ્તાર હોય એ બળી જાય, એમાંથી ધુમાડા ઉત્પન્ન થાય. બરાબર, એ પ્રકારનો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. આપણે બોમ્બ કેવો ફૂટે એનાથી પણ જબરદસ્ત હોય છે. બરાબર, એટલે એમાં સુષુપ્ત જ્વાળામુખી, સક્રિય જ્વાળામુખીના આપણને ફોટા અંદર આપેલા છે. હવે મેઘમાની નીચે રહેલા મેઘમા આપણે આગળ આવી ગયું છે. બરાબર, ભારે વાયુઓ અને મેઘમાઓ શું કરે છે, ઉપર ધકેલે છે, એટલે એને જગ્યા ના મળે એટલે એ શું છે ઉપરની તરફ આવે. એટલે બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટોમાં પ્રવેશેલા પ્રાણીની વરાળ શું છે તમને ત્યાં જોવા મળે, એની જે ખડકોની તિરાડો કે ફાટ હોય બરાબર એ ધીમે ધીમે આગળ વધવા માંડે અને એના પાણીની વરાળ શું છે થતી હોય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો શું છે પ્રયત્ન કરે છે. બને એટલું જોર લગાવે એટલે વેગથી એટલું બહાર નીકળે કે વિસ્ફોટ જેવું તમને લાગે. બરાબર, આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાં પણ જોરથી ઉપરની તરફ શું છે ખેંચી લાવે છે, એટલે ખેંચાણ થાય આનું. બરાબર, ભૂસપાટી પર આવતા મેઘમાં રહેલા વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે એમ કહે કે લાવા વિવિધ કદ અને આકારના ખડકોના જે રાખ છે એ બધું આકાશમાં ઊંચે ઉછળે એને જ્વાળામુખી નામ આપ્યું છે. ભયંકર એકદમ દબાણયુક્ત બનતા વિસ્ફોટ સાથે લાવા શું છે ધીમે ધીમે ઉપરની તરફ શું છે ઉછળે છે, એટલે આકાશ તરફ ઉછળે છે, એને નામ આપ્યું છે જ્વાળામુખી. બધા જ્વાળામુખી પદાર્થો શું છે નીચા હોય છે, ઊંચા હોય છે, સોરી, તેનો આકાર શું છે શંકુ આકારનો ઢગરા જાય. જેમ જેમ એ ખડકો જે છે બળવા માંડે અને એની રાખ બને અને એને ત્યાં ત્યાં જે શું છે એના ઢગલા રચાય છે. વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી પર સાંકડું હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. બરાબર, વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાં પ્રસ્ફુંડન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળીને પથરાય છે, એટલે આગળ ને આગળ જાય, પથરાવાની શરૂઆત થઈ જાય અને એ લાવા ધીમે ધીમે આગળ જતો જોવા મળે છે. બરાબર છે, એટલે જ્વાળામુખીના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. બરાબર, હવે જોઈએ કે ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખી આવેલા હોય છે. ભારતમાં અંદમાન નિકોબાર જે ટાપુ છે, દ્વીપ સમૂહ, એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. આપણે ભારતમાં આ સમસ્યા નથી બહુ, બરાબર, ખાલી અંદમાન નિકોબારમાં થોડી સમસ્યા રહે છે, બાકી બધું જે છે એ બહારના દેશોમાં બહુ થાય છે. બરાબર, કેનેડા છે, અમેરિકા છે, કેલિફોર્નિયામાં, બરાબર, આવું ઘટનાઓ વારંવાર બનતી હોય. અમેરિકાના કેલિફોર્નિયામાં તો વારે ઘડી તમે જો જંગલમાં આગ લાગતી, ઓસ્ટ્રેલિયામાં પણ હમણાંથી આગ લાગી. બરાબર, એટલે જ્વાળામુખી વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે, એ બધું અસ્તવ્યસ્ત કરી નાખે, બાળી કાઢે. બરાબર, એના લીધે ભયંકર વિનાશનું સર્જન થયું છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે, નુકસાન તો છે આપણને ખબર જ છે, પણ એની સામે ફાયદો પણ છે. લાવા જે પથરાય એટલે જે જમીન બાળે તો એ લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા શું થાય છે વધવા માંડે છે. ફળદ્રુપતા વધે એટલે તમને ખબર છે કે ભાઈ ચોક્કસ આપણને ફાયદો થવાનો, કેમ કે પાક વધારે ઉગવાનો એટલે પાકનું પ્રમાણ વધી જાય જે ખેતી કરતા હોય ને એ જગ્યાએ. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપતાથી સારી ખેતી કરે છે. લોકો ખેતી કેવી થાય છે, સારી થાય છે. જ્વાળામુખીના ઢોળાવ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી એ લોકો મબલક, ખેડૂતો શું કરે છે મબલક પાક મળે છે. બરાબર, ફળદ્રુપતા વધી ગઈ એટલે પાક ઓલરેડી વધવાનો છે. બરાબર, એટલે ખેડૂતો શું છે વધારે પાક મેળવવાની લાલસા એમનામાં હોય છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યોથી ચામડીના રોગો માટે પણ ઘણું આશીર્વાદરૂપ છે. એટલે ગરમ પાણીના ઝરામાં તમે પગ કે જે ખરાબ ચામડી હોય એને શું છે રિકવર કરે છે, રિકવર કરે એટલે એને શું છે પાછી જીવી હતી એ સ્થિતિમાં એ આવી જાય છે. જ્વાળામુખીને કારણે પારો, એન્ટીમની, શિશુ, જસર, ટંગસ્ટન, કલાય આવી ધાતુઓ ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈથી પ્રાપ્ત થયેલી છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરો બને છે.
આપણે જે હીરો છે ગ્રેટ મુઘલ અને કોહિનૂર, બરાબર, એ જ્વાળામુખીમાં લાવારસ ઠરે એટલે એને ઠંડો પડે અને કાર્બન જે એક વાયુ છે એના પર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોના નાના પથ્થરો આ પૂછાય લાપેલી તરીકે ઓળખાય છે. વિખંડિત એટલે તૂટી ગયેલા, બરાબર. ખડક પદાર્થોમાંથી, સોરી, વિખંડિત એટલે તૂટી ગયેલા નહીં પણ મોટા ખડકો હોય એ પદાર્થોમાંથી નાના પથ્થરોને લાપેલી નામ આપ્યું છે. આ લાપેલીને મનગમતો તમે ઘાટ આપી શકાતો હોવાથી તેને ગમે તે આકારમાં ઢાળીને તમે તમારી વસ્તુ એમ તૈયાર કરી શકો છો. એ ખૂબ જ ઉપયોગી સાબિત થયેલું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સુનામી વિશેની માહિતી મેળવીશું.